એ પ્રમાણે થયું, છતાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યું, એ આમંત્રણ ઠુકરાવવા માંડ્યું. એ વખતે મેં મારો અવાજ રજૂ કરેલો હતો કે આ પ્રજાની ભાવનાને આહત પહોંચાડનારી બાબત છે અને આવા રાજકીય નિર્ણયો આપણે નહીં લેવા જોઈએ. પરંતુ એ વખતે પણ જે કોઈ પણ આ નિર્ણય કર્યો હોય અને જેણે પણ ડ્રાફ્ટ કર્યો હોય એ છે, એના ઉપરથી પ્રતીતિ થતી હતી કે પક્ષે પ્રજા સાથેનો જે સંવાદ હોવો જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગયેલી છે. ત્યાંથી શરૂઆત કરીને એના પછી પણ આ બધી બાબતો વારંવાર મેં સમજાવવાની અથવા તો મારો સંદેશ પહોંચાડવાની કોશિશ કરી હતી, પણ એમાં મને સફળતા મળી નહોતી. આખરે મેં એનાથી આગળ વધીને આજે રાજીનામું આપી અને જ્યાં મારા મતવિસ્તારના લોકો છે, ગુજરાત રાજ્યની જનતાએ પણ મને અપાર પ્રેમ આપ્યો છે. ગુજરાતે હંમેશા સક્ષમ નેતૃત્વ આપ્યું છે. એ સક્ષમ નેતૃત્વની સામે રહીને પણ મને પ્રજાના સહયોગ મળ્યો હતો અને આજે મારું જે આ બંધન કોંગ્રેસ સાથેનું હતું એમાંથી મુક્ત થયો છું. અને મુક્ત થતી વખતે હું થોડો રિલીવ થયેલો અને થોડો મુક્તિ અનુભવતો હોય એવું મને લાગે છે. હવે મારા રાજકીય જીવનની નવી શરૂઆત હું બધા મિત્રોને પૂછીને કરવાનો છું અને એ વખતે હું આપને બધાને આ બાબતે વિશ્વાસ હવે એ તો કોંગ્રેસ પક્ષના નેતૃત્વે વિચારવાનું છે કે મારા જેવા કાર્યકરે શું કરવા પાર્ટી છો, કે જેને પોતાના પરસેવાથી પાર્ટીને જીવંત રાખી હતી અને આ કદાચ કોંગ્રેસ પક્ષમાંથી સૌથી વધારે ગુજરાતનો પ્રવાસ કરનારો કોઈ વ્યક્તિ હશે અથવા તો સૌથી વધારે કાર્યક્રમ આપનાર કોઈ કાર્યકર હશે તો હું કાર્યકર હતો. અને છતાં પણ મારે કોંગ્રેસ પક્ષ છોડવો પડ્યો છે. એનું આત્મમંથન હવે જે લોકો છે એને કરવાનું છે, મારે એનું આત્મમંથન કરવાનું નથી. હું તો આત્મમંથનમાંથી મુક્ત થયો છું આજે.